નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ગુરુત્વાકર્ષણના અભાવે વસ્તુઓનું સ્પેસમાં અડવું એ સામાન્ય વાત છે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પૃથ્વી પર પણ એક એવી જગ્યા છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું? અને આવી ઘટના જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે ભારતમાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે કે જેના વિશે જાણીને લોકો ચોંકી ઉઠે છે. કેટલીક જગ્યાઓ તો લોકોને ડરાવે છે, જ્યારે કેટલીક જગ્યાઓ લોકોને ચોંકાવી મૂકે છે. તો આજે અમે તમને ભારતની એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની જાણ થતાં તમે પણ ચોંકી જશો. આપણે જે સ્થળની વાત કરી રહ્યા છીએ તે ગુજરાતમાં છે અને ગુરુત્વાકર્ષણ ત્યાં કામ નથી કરતું. તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ. સૌપ્રથમ તો કલ્પના કરો કે તમે તમારી કાર પહાડી માર્ગ પર ન્યુટ્રલ કરીને પાર્ક કરી છે અને તે પછી કાર આપોઆપ કોઈ દિશામાં આગળ વધવાનું શરૂ કરશે. જ્યારે કારનું ન્યુટ્રલમાં કર્યા પછી ગિયર હટાવવામાં આવે ત્યારે તેનો અર્થ શું થાય કે આપોઆપ નીચેની દિશામાં આગળ વધશે. આની પાછળનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે. આપણે જાણીએ છીએ કે જેમ ગુરુત્વાકર્ષણ બળને કારણે બધું જ નીચે તરફ જાય છે, પરંતુ ગુજરાતની જે જગ્યાની આપણે વાત કરી રહ્યા છીએ જ્યાં ક્યાર નીચે નથી જતી ઉપરની તરફ જાય છે. તહેવાળ અનુસાર અહીંયા વાત એક ટેકરાની છે, જ્યાં લોકો માને છે કે ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું. લોકો અહીંયા વિવિધ પ્રકારના પ્રયોગો કરે છે જેથી ખબર પડે છે કે પર્વત પરથી કંઈ પણ મૂકશો તો નીચ નહીં પરંતુ ઉપરની દિશામાં જશે. તો રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે જૂનાગઢમાં ગીરના જંગલોની વચ્ચે આવેલું તુલસી શ્યામમાં ભગવાન શ્રી કૃષ્ણનું 3000 વર્ષ જૂનું કૃષ્ણ મંદિર છે, જ્યાં શ્રદ્ધા અને ચમત્કારો સાથે સંબંધિત આવી બાબતો વચ્ચે આવો ટેકરો હોવો આઘાતજનક છે. પરંતુ શું ખરેખર ચમત્કાર છે કે પછી તેની પાછળ વિજ્ઞાન છે? આને લઈને લોકોનું એવું માનવું છે કે આ સ્થળ પર ભૂતની છાયા છે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ મહિમા છે. પરંતુ સત્ય તો એ છે કે આ રસ્તા પર કશું જ વિચિત્ર નથી, તે ફક્ત આંખની છેતરપિંડી છે. જી હા, અમે જે ટેકરાની વાત કરી રહ્યા છીએ તેની બંને બાજુની જમીન બહારથી છે, સાથે જ રસ્તાની ક્ષિતિજ પર એક નજર બતાવે છે કે આગળનો રસ્તો ઉપર તરફ ચડી રહ્યો છે, પરંતુ તેવું નથી. રસ્તામાં આગળની તરફ ઢોળાવ છે અને તેથી જ કાર પાછળની તરફ ખસીને આગળની તરફ ખસે છે. જાણકારોના જણાવ્યા મુજબ આવું માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઘણી જગ્યાએ એવું થાય છે કે જ્યાં ઢાળ તેની આજુબાજુની જમીનને કારણે ઉચકાઈ જતું હોય તેવું લાગે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.